અને તેમાં માનવતા ભરપૂર છે. આ માનવતાને કારણે જ દેશના અનેક વીરલાઓ મુઠ્ઠી ઉંચેરું જીવન જીવી પ્રેરણા આપે છે. જામનગરમાં પણ આવી પરંપરા પૂર્વ રાજ્યમંત્રીના જીવનમાં સુપેરે જોવા મળે છે. યુવાન વયના આ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વર્ષોથી દિવાળી અને નવા વર્ષની પરંપરા આગવી રીતે જાળવી રાખી છે અને આ સંવેદનાસભર અભિગમ સાથે વડીલો સાથે તહેવાર ઉજવે છે. નવું વર્ષ શરૂ થતાં સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ શરૂ થતાં સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ ખૂબ નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું. જામનગર એમપીસા મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પરિવાર સાથે વૃદ્ધોના આશીર્વાદ લેવા માટે એના મોં મીઠા કરી સાલ ઓઢાડી અને એનું નવું વર્ષ ખૂબ સારું જાય અને એના હરમેશ આપણા બધા ઉપર આશીર્વાદ રહીએ. પરિવારથી જ્યારે અલગ હોય ત્યારે વૃદ્ધાશ્રમમાં દરેક વડીલોને એક પરિવારના સભ્ય તરીકે અમે પરિવારના સભ્ય તરીકે એના આશીર્વાદ લેવા આવીએ છીએ.